नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, धोरण आठ संस्कृत विषय नी अंदर पाठ छ रमणीय नगरी एटले रडियामणी नगरी नो भाग बे नो अभ्यास करीशुं। ભાગ બે ની અંદર આપણે હવે સ્વાધ્યાય જોઈશું। હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક આપેલો છે, નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો, તો શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે। ચલો આપણે શબ્દોનું ઉચ્ચારણ કરીએ કે ગુર્જર રાજ્યસ્ય, બીજો છે દર્શનયાની, ઇન્દ્રોડા, પક્ષી ઉદ્યાયનમ, અસ્મિન, સ્થિત્વા, સંચાલયંતી, સ્મૃતિ, સ્વતંત્રતાયા, વૃષમ, પ્રદર્શનાર્થમ, ચિત્તાકર્ષકમ। બરાબર, હવે પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પ્રશ્ન એક, ગુર્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ, કે ગુજરાત રાજ્યની રાજધાની કિમ, કયું નગર છે, તો કયું નગર જોયું હતું આપણે, તો ગાંધીનગર। તો ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ। બીજો સવાલ, ગાંધી મંદિરતઃ નાતિ દૂરે એવમ કિમ અસ્તિ, ગાંધી મંદિરની નજીકમાં શું આવેલું છે, તો ગાંધી મંદિરતઃ નાતી દૂરે એવમ વિદ્યાભવન નામ વિશાલમ ભવનમ અસ્તિ। ત્રીજો સવાલ, પક્ષી ઉદ્યાને કિમ કિમ સંતિ, તો પક્ષી ઉદ્યાને ખગઃ પ્રાણીન ચ સ્વસ્ય પર્યાવરણે એવમ નિવસંતિ, અત્ર ડાયનોસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણી નામ વિશેષ વિભાગ અસ્તિ, અત્ર એક સર્પગૃહમ અપિ અસ્તિ, એક પેરેગ્રાફની અંદર આવેલું છે, આખો જવાબ પેરેગ્રાફમાં આવેલો છે। બરાબર, એ પાઠની અંદર જોવાનો। ચોથો સવાલ, અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ કુત્ર દૃશ્યતે, આધ્યાત્મ વિજ્ઞાનનો સંગમ ક્યાં જોવા મળે છે, આપણે પ્રદર્શન વિભાગની વાત કરી હતી, યાદ આવ્યું, તો આધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ, તો અક્ષરધામ નામ વિશાલ મંદિરે આધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ દૃશ્યતે, અક્ષરધામ મંદિરની અંદર। પાંચમો સવાલ, સ્વતંત્રતાયા કૃતે કહ પુરુષમ પ્રયત્નમ અકરોત, સ્વતંત્રતા માટે ખૂબ પ્રયત્નો કોણે કર્યા હતા, તો મહાત્મા ગાંધીએ, તો સ્વતંત્રતા કૃતે, તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયસ્ય ભારતસ્ય સ્વતંત્રતાયા કૃતે બૃહત્તમ પ્રયત્નમ અકરોત। હવે જોડકા જો, જોડકાની અંદર સામે જવાબ જોવાનો છે, તો ગાંધીનગરમ, તો ઓપ્શન આપેલા છે, તો ઓપ્શનમાં ગાંધીનગર, તો હરિતનગરમ, એટલે અહીંયા પાંચ લખવાનું। બીજું છે અક્ષરધામ મંદિરમ, અક્ષરધામ મંદિરમ, તો શું આવેલું છે, ચલચિત્રમ દાર્શનીયતી। ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ
ની અંદર વિવિધ કુલાનામ સર્પાહા. ચોથું વિદ્યાભવનમ, વિદ્યાભવન ની અંદર જીસીઈઆરટી નામની સંસ્થા આવેલી છે, એટલે એક નંબર. પાંચ મહાત્મા ગાંધી મંદિર, તો અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ, આપણા રાષ્ટ્રપિતાની સ્મૃતિ રૂપે બનાવવામાં આવી છે, એટલે અહીંયા ત્રણ. એટલે પાંચ છ ચાર એક ત્રણ. પ્રશ્ન નંબર ચાર, કે નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. અહીંયા શબ્દો આપેલા છે મંદિરમ, વિદ્યાલય, પક્ષીગૃહમ, ઉદ્યાનમ અથવા તળાગ. ઉદાહરણ રૂપે આપ્યું છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ, તો એ જ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. જુઓ અહીંયા મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ, એ જ પ્રમાણે વાક્ય થયું ને. બીજું બનાવીએ કે મમ ગ્રામે ઉદ્યાયનમ અસ્તિ. ત્રીજું મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. ચોથું મમ ગ્રામે તળાગ અસ્તિ. પ્રશ્ન નંબર પાંચ, નીચે આપેલ વાક્યોને સંસ્કૃતમાં લખો. ચલો જોઈએ. મારું ગામ સુંદર છે, મમ ગ્રામ મનોહર અસ્તિ, અહીં ઘણા બધા પક્ષીઓ છે, અત્ર નેકે એટલે કે બહવઃ ખગા સંતિ. ત્રીજું મારા ગામમાં બગીચો છે, મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ, એ અહીંયાથી બની રહેશે. ચોથું મારી શાળા મોટી છે, મમ પાઠશાલાયાઃ વિશાલમ વર્તતે. પાંચમું ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તો ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. પ્રશ્ન નંબર છ, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અત્ર પાઠશાલા અસ્તિ, અહીં પાઠશાલા છે. પાઠશાલાયાઃ ખાલી જગ્યા સંતિ, તો પાઠશાલાની અંદર કોણ આવે, છાત્ર આવે કે ખગા, વિદ્યાર્થીઓ આવે કે પક્ષીઓ, તો વિદ્યાર્થીઓ. પાઠશાલા કીધું છે એટલે શાળાની અંદર, તો શાળામાં કોણ ભણે, તો વિદ્યાર્થીઓ, તો અહીંયા જવાબમાં આવશે છાત્ર. બીજી ખાલી જગ્યા, અત્ર શિક્ષક ખંડ અસ્તિ, શિક્ષક ખંડે ખાલી જગ્યા સંતિ. શિક્ષકનો જે ખંડ આવેલો હોય જેની અંદર શિક્ષકો બેસે, તો ત્યાં કોણ જોવા મળે, બાળકો જોવા મળે કે શિક્ષકો, તો શિક્ષક એટલે શિક્ષકો જોવા મળે, એટલે ખાલી જગ્યામાં આવશે શિક્ષકાહ. ત્રીજી અત્ર પુસ્તકાલય અસ્તિ, અહીં પુસ્તકાલય છે, પુસ્તકાલય ખાલી જગ્યા સંતિ, કે પુસ્તકાલય પુસ્તકાની આવે કે બાલિકા આવે, તો પુસ્તકાલયની અંદર શું હોય, પુસ્તકો, તો ખાલી જગ્યાની અંદર જવાબ સ્વરૂપે આવશે પુસ્તકાની. પ્રશ્ન નંબર સાતની અંદર આપેલું છે, તમારા ગામનું વર્ણન સંસ્કૃતમાં પાંચથી છ વાક્યમાં કરો. તો આ વાક્ય પાંચથી છ તમને જે બને, જે યોગ્ય લાગે એ પ્રમાણે વાક્ય બનાવી શકો. એમાં તમે પ્રશ્ન નંબર ચારની અંદર આપેલા ઉદાહરણોનો ઉપયોગ પણ કરી શકો છો, બરાબર, કે એના આધારે અહીંયા પાંચથી છ વાક્ય તમારી રીતે બનાવી દેવાના. અહીંયા આપણો પાઠ છનું સ્વાધ્યાયમાં ભાગ બે પૂર્ણ થયો. આવજો વિદ્યાર્થી મિત્રો.